हार्दिक स्वागत है। गया लेक्चर नी अंदर आपणे 54 प्रश्न सुधी सोल्यूशन मेळवी चूक्या था। आज आपणे रिविजन ना लेक्चर नी अंदर 55 प्रश्न थी जोईशुं। प्रश्न नंबर 55, नीचेना आवृत्ति वितरण बहुलकीय वर्ग लखो। चलो तो अहीं आवृत्ति वितरण बहुलकीय वर्ग लखवानी वात छे। तो आवृत्ति वितरण आपणने आपेल छे वर्ग अने आवृत्ति दस थी पंदर, पंदर थी वीस, वीस थी पच्चीस, पच्चीस थी तीस, तीस थी पैंतीस ने पैंतीस थी चालीस। चलो वर्ग प्रमाणे आवृत्ति आपेल छे तीस, पैंतीस, पंचोतेर, चालीस, त्रीस अने पंदर। चलो आ प्रश्ननी अंदर आवृत्ति वितरणनो बहुलकीय वर्ग कयो आवशे? तो आपणे जाणीए छीए के कोई पण आवृत्ति वितरण होय तो एमां बहुलकीय वर्ग एटले के जे प्राप्तांकनी आवृत्ति सौथी वधु होय। तो अहींया आवृत्ति सौथी वधु क्यां जोवा मळे छे? तो सौथी वधु आवृत्ति 75 જોવા મળે છે। એનો મતલબ કે 20 થી 25 એ શું થશે? બહુલકીય વર્ગ। તો આન્સર શું થશે? 20 થી 25। પ્રશ્ન નંબર 56, ऑप्शन से 0, बी, 1, सी, 2 અને ડી 0.5। ચલો સંભાવનાની અંદર આપણે શીખી ગયા, યાદ કરી લઈએ એક વાર ફરીથી કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોઈ શકે અથવા 0 થી મોટી, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ અથવા તો મેક્સિમમ કેટલી હોઈ શકે હોત। આની અંદર આપણે જાણીએ કે 0 જે ઘટનાની સંભાવના હોય તે ઘટનાને અશક્ય ઘટના કહીએ છીએ। અશક્ય ઘટના ની સંભાવના 0। 1 તો ચોક્કસ ઘટના ની સંભાવના 1, અને આ બંને સિવાય કોઈ પણ ઘટના હોય તો એની સંભાવના 0 થી મોટી હશે પરંતુ 1 કરતા નાની હશે। આ બંને સિવાયની ઘટનાઓ માટેની વાત છે। ચાલો એ સિવાય આપણે શીખી ગયા કે દરેક પ્રાથમિક ઘટનાઓનો સરવાળો i બરાબર 1 થી n, n પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાઓનો સરવાળો થશે 1। એ પણ આપણે શીખી ગયેલા છે। તો અહીં આગળ પ્રશ્ન શું છે? પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓ એક સમ સંભાવ્ય હોય, દરેકની સંભાવના પ્રાથમિક ઘટનાઓની સંભાવના કેવી હશે? તો 0 અને 1 ની વચ્ચે હશે અને સમ સંભાવ્ય હોય, એમનો સરવાળો કરવામાં આવે તો કેટલો થશે? 1। સરવાળો કેટલો થશે? 1। તો એ આન્સર શું આવશે? ઓપ્શન બી।
प्रश्न नंबर 57, पाई सेंटीमीटर त्रिज्या वाला गोला का घनफल, खाली लीजिए, जिना ऑप्शन छे 4πr² बी 4π⁴/3 सी 4π⁴r³ અને ડી 4π⁴r² ચલો અહીં ગોળાના ઘનફળનું સૂત્ર લખવાનું છે તો ગોળાના ઘનફળનું સૂત્ર શું તો 4/3 πr³ ડાયરેક્ટ જવાબ છે એના પછી જે 58 પ્રશ્ન નંબર 58 5cos A = 4sin A तो tan = खाली जगह ऑप्शन 5/4, 5, 4/5 के 1/4 तो चलो जुए सॉल्यूशन अहीं आपणे आपेल शुं छे तो 5cos A = 4sin A साथ ही साथ आपने जानी इसकी tan A = sin A cos A નો ગુણોત્તર તો ચલો અહીંયા sin અને cos બંને જોવા મળે છે તો sin A એમ નામ રાખીશું cos A ની સામે લઈશું તો શું થશે sin A / cos A 5 એમ નામ લેશે 4 આમ આવશે તો by 4 અને sin A / cos A એટલે શું થશે tan A = 5/4 तो आंसर थसे ऑप्शन 5/4 चलो ओके 5/4 ऑप्शन ए प्रश्न नंबर 59 10 सेंटीमीटर त्रिज्या वाला अर्धवर्तुळ में अंतर्गत त्रिकोण महत्तम क्षेत्रफल खाली जगह सेंटीमीटर से जिना ऑप्शन से 100, 50, 10 कि 200 चल शु बात करे तो अँ आग त्रिज्या अपने 10 सेंटीमीटर आप अर्धवर्तुळमां अंतर्गत त्रिकोण क्षेत्रफळ महत्तम केटलुं होई शके चल शु पूछ्युं महत्तम क्षेत्रफळ केटलुं होई शके तो अँ आग आपेल शुं छे त्रिज्या मतलब त्रिज्या 10 सेंटीमीटर अने व्यास केटलो थशे 20 सेंटीमीटर तो अर्धवर्तुळनुं क्षेत्रफळ छे एनी अंदर अंतर्गत त्रिकोण तो आपणे जाणीए छीए के मेक्सिमम बाजूनी लंबाई केटली होई शके 20 अंदरनी बाजू ये बंदे व्यास करता के वैसे नानी तो 20 समझी लो कि 20 जितनी समान हो तो 20 था तो 20 × 20 तो क्षेत्रफल एक तृतीयांश पाई ओ गुणा बे तो कितना दस है 20 × 20 = 40 એટલે કે 400 બાય 2 એટલે મેક્સિમમ બંને બાજુ એ આ બાજુને સમરૂપ ત્રિકોણ હોય સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કેટલું થાય 200 પણ સમબાજુ ત્રિકોણ અંતર્ગત ત્રિકોણ જે બનશે એ સમબાજુ ત્રિકોણ બની શકે નહીં અને સમબાજુ ત્રિકોણ ન બની શકે તો એનું ક્ષેત્રફળ 200 થી ઓછું થાય તો ઓછામાં 3 ક્ષેત્રફળ આપણને આપેલું છે 10, 50 અને 100 તો એમાં મહત્તમ ક્ષેત્રફળ કેટલું
तो મહત્તમ કેટલું થાય 100 તો આન્સર થશે 100 ચલો અને પછી પ્રશ્ન નંબર 7 જો ગોળકનું ઘનફળ चार तृतीयांश पाई सेमी क्यूब होय तो एनी त्रिज्या खाली जगह मीटर से सॉरी सेंटीमीटर से ऑप्शन से है ना 1 2.02 અને બી 0.01 चलो तो आ प्रश्न सॉल्यूशन ની અંદર આપણે જોઈએ તો આપેલ શું છે તો ગોળકનું ઘનફળ કેટલું આપેલ છે 4/3 પાઈ ચલો એનું સૂત્ર ગોળકના ઘનફળનું સૂત્ર યાદ કરો 4/3 પાઈ આર ઘન બરાબર 4/3 પાઈ तो 4/3 पाई साम सामे कैंसल થશે તો r ક્યુબ બરાબર કેટલા 1 તો r બરાબર કેટલા થશે 1 1 સેન્ટીમીટર આન્સર શું આવશે 1 સેન્ટીમીટર ત્રિજ્યા તો આ થશે આન્સર પણ સમજી લો કે અહીંયા ખાલી જગ્યા મીટર કર્યું હોત મીટર કર્યું હોત તો 100 વડે ભાગો તો જવાબ શું આવત d 0.01 પ્રશ્ન નંબર 61 कोई माहिती माटे m+x bar बराबर 22 अने m-x bar बराबर 2 होए तो z बराबर खाली जगह चलो पहला तो ऑप्शन जो ली है कि ऑप्शन क्या है बार 16, 15 અને 14 चलो સૌથી પહેલા આપણે યાદ રાખવું જોઈએ કે મધ્યક મધ્યસ્થ મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ યાદ કરો મધ્યક એટલે કે x બાર મધ્યસ્થ m અને બહુલક z આ ત્રણેય વચ્ચેનો સંબંધ કયો z બરાબર 3m-2x bar આ આપણે યાદ રાખીએ છે z બરાબર 3m-2x bar તો z મેળવવા માટે મધ્યસ્થ અને મધ્યક બંને મેળવવા પડશે એ બંને મેળવવા માટે આપણને બે સમીકરણ આપ્યા છે m+x bar = 22 અને m-x bar = 2 ચલો આગળ આપણે મ્યુચ્યુઅલ સોલ્યુશન સમીકરણની અંદર લોકની રીત શીખી ગયા છે તો લોકની રીત પ્રમાણે અહીંયા x બાર પ્લસ છે અહીંયા માઇનસ છે સરવાળો કરીશું તો x બાર કેન્સલ થશે મધ્યસ્થ ડબલ થશે 2m = 22 24 તો m બરાબર કેટલા થશે 12 મતલબ મધ્યસ્થ થશે 12 તો एक માં મૂકી દીએ તો m 12 + x બાર બરાબર 22 ચલો 12 ને સામે લો તો x બાર કેટલો થશે 10 થશે તો x બાર અને m બંને મળી ગયા તો બંને અહીં મૂકી દઈશું તો 3 મધ્યસ્થ કેટલો મળે તો 12 - 2 x બાર કેટલા 10 તો 12 તરી 36 - 10 2 20 ચલો 36 માંથી 20 માઈનસ કરો કેટલા થશે 100 તો આન્સર આવશે 100 મતલબ ઓપ્શન બી પ્રશ્ન નંબર 62
सौ गुणना प्रश्न पत्र में 75 गुण मेळवानी संभावना खाली जगह ए एक अपॉन सौ बी 75 बाय 100 101 सी 1 अपॉन 101 અને ડી 75 અપોન 100 ચલો તો 100 ગુણના પ્રશ્નપત્રની અંદર 75 ગુણ મેળવવાની સંભાવના કેટલી તો 75 ગુણ 100 માંથી 75 ગુણ આપણને કેટલામાં મળે એક જ વખત તેની સંભાવના કેટલી થશે 1 અપોન 100 થશે 75 અપોન 101 થશે કે 1 અપોન 101 થશે તો કુલ અહીંયા કુલ પ્રયત્નોની વાત કરીએ कुल परिणाम नी संख्या तो कुल परिणामों की संख्या में 1 થી 100 તો આવે છે પણ એવું પણ બને કે પ્રશ્નપત્રમાં 0 પણ આવી શકે એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે 101 અને સફળ પરિણામની સંખ્યા કેટલી થશે તો 75 આમાંથી 75 એક જ વખત આવે પંચોતેર કેટલી વખત આવે એક જ વખત તો ઘટનાની સંભાવના કઈ ઘટનાની સંભાવના 100 ગુણના પ્રશ્નપત્રમાં 75 ગુણ મેળવવાની સંભાવના તો કેટલી થશે એક અપોન મતલબ સફળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા તો સફળ પરિણામની સંખ્યા કેટલી 1 અપોન કુલ 101 તો આન્સર શું આવશે ઓપ્શન સી 1 અપોન 101 ચલો પ્રશ્ન નંબર 63 एक सेंटीमीटर व्यास धरावता अर्धगोलक गंठो खाली जगह गंठ से था चलो ऑप्शन छे आना पाई अपॉन 12 पाई अपॉन 6 2π/3 અને 4π/3 ચલો તો પહેલા તો અર્ધગોલકનું ઘનફળ યાદ કરો ગોલકનું ઘનફળ શું થયું 4/3 પાઈ આર ઘન તો અર્ધગોલકનું ઘનફળ શું થાય 2/3 પાઈ આર ઘન તો અહીં આગળ ત્રિજ્યા કેટલી છે વ્યાસ આપણને આપેલ છે 1 સેન્ટીમીટર વ્યાસ तो व्यास डी बराबर 1 सेंटीमीटर तो त्रिज्या बराबर व्यास भाग्या 2 तो 1/2 चलो मुकी दीजिए तो 2/3 पाई आर એટલે કેટલા 1/2 1/2 નો ઘન તો 2/3 पाई 1 નો ઘન 1 मतलब घन सेंटीमीटर तो आपसे आंसर 5/12 घन सेंटीमीटर तो आज लेक्चर में आप अहीं सुधी जुए आता लेक्चर अंदर प्रश्न नंबर 64 थी